જય હિન્દ મિત્રો, આપ સર્વેનું સંસ્કૃતિ સંગમમાં હાર્દિક સ્વાગત છે. આજે હું આપ સર્વેને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર અને ગુજરાતના સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા એવા સિદ્ધરાજ જયસિંહ સાથે જે યુદ્ધો થયા અને સોરઠના સતી એવા રાણકદેવી સાથે જે ઇતિહાસ સંકળાયેલો છે તેના વિશે આજે હું આપ સર્વેને જણાવીશ. તો ચાલો હું શરૂઆત કરું. ગુજરાતના જે પાટણમાં સોલંકી વંશના રાજા હોય છે તેઓનું નામ હોય છે સિદ્ધરાજ જયસિંહ. એક દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર આક્રમણ કરવા ગયેલા હોય છે અને સામે જૂનાગઢની અંદર જે રાજા હોય છે રા નવગણ તેઓની ત્રણ પ્રતિજ્ઞા હોય છે. આ ત્રણ પ્રતિજ્ઞા માની એક પ્રતિજ્ઞા એવી હોય છે કે જે પાટણની અંદર જે આપણા શત્રુ રાજા છે તે પાટણના કિલ્લાનો જે દરવાજો છે જે તોડી લાવે એને હું મારો આગળનો ઉત્તરાધિકારી રાજા ઘોષિત કરું. તેઓના પુત્રોને બોલાવે છે. તેમાંના એક પુત્ર હોય છે તેઓનું નામ હોય છે રા ખેંગાર. આ રા ખેંગાર જે હોય છે તે પોતાનું સૈન્ય લઈને તેઓને ખબર પડે છે કે પાટણના રાજા હાલ પાટણમાં નથી, અત્યારે હું આક્રમણ કરું અને પાટણનો દરવાજો લઈ આવું. ત્યારે રા ખેંગાર પોતાનું મોટું સૈન્ય લઈને પાટણમાં આક્રમણ કરે છે અને પાટણનો દરવાજો લઈ જતા હોય છે. તે સમયે તેમની નજર કિલ્લાની અંદર આવેલા ઝરુખામાં પડે છે અને ઝરુખામાં રાણકદેવી હોય છે. આ રાણકદેવી નો સિદ્ધરાજ જયસિંહ સાથે માત્ર હજુ શક પણ થયું હોય છે. રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે લગ્ન થયા હોતા નથી. રા ખેંગાર રાણકદેવીને ત્યાંથી જૂનાગઢ સુધી લઈ જાય છે, એટલે કે જે પાટણનો જે દરવાજો લઈ જતા હોય છે તેમની સાથે રાણકદેવીને પણ લઈ જાય છે સિદ્ધરાજ જયસિંહને. સમાચાર મોકલાવે છે કે આપણા રાજ્યની અંદર આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે માળવાની જે સૈન્ય હતું તેને પાછું બોલાવીને તેઓ બધા પાટણ આવી જાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણ આવે છે, તરત જ પોતાના મહેલની અંદર જાય છે અને કહે છે રાણક. ત્યારે ત્યાં જેમના દ્વારપાળને બધા હતા તે કહે છે જૂનાગઢથી રાજા રા ખેંગાર આવેલા, પાટણનો દરવાજો પણ સાથે લઈ ગયા અને રાણકદેવીને પણ સાથે લઈ ગયા છે. ત્યારે આ સાંભળી સિદ્ધરાજ જયસિંહનો લોહી ઉકળી ગયો અને તેનાથી આ વાત સહેવાઈ નહીં. તરત જ રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાનું મોટું સૈન્ય તૈયાર કરે છે અને જૂનાગઢ ઉપર આક્રમણ કરવાનું વિચારે છે. ત્યારે જૂનાગઢ તરફ જવાની કૂચ કરે છે, પોતાનું સૈન્ય લઈને આગળ વધે છે અને જૂનાગઢનો જે ઉપરકોટનો કિલ્લો હોય છે ત્યાં પોતાનો ઘેરો લગાવે છે સૈન્યનો. હવે જે જૂનાગઢનો ઉપરકોટનો જે કિલ્લો હતો એ કિલ્લામાં માત્ર એક જ દરવાજો હતો પ્રવેશવા માટે. એક જ દરવાજેથી તમે પ્રવેશી શકો અને એક જ દરવાજેથી તમે બહાર આવી શકો તેવી વ્યવસ્થા હતી. હવે રા ખેંગારને આ સમાચાર મળતા તે બધા જે દરવાજો હતો તે દરવાજો બંધ કરી દે છે અને સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય સંપૂર્ણ ઘેરો લગાવે છે ઉપરકોટના કિલ્લાની ફરતે. હવે જે અંદર કિલ્લામાં રહેલા હતા તે બહાર ન આવી શકે અને બહારની વસ્તુ જે હતી તે અંદર ન લઈ જઈ શકે. હવે સિદ્ધરાજ જયસિંહના જે સૈન્યનું ભારણ હતું તે જૂનાગઢની પ્રજા ઉપર આવી ચૂકેલું હતું. જ્યારે જે રા ખેંગાર હતો જ્યારે રાણકદેવીને ત્યાં લઈ ગયા હોય છે જૂનાગઢ, ત્યારે રાણકદેવી સાથે લગ્ન કરે છે અને લગ્ન ઉત્સવ ઉજવે છે અને પ્રજાને જમાડે પણ છે. આ સમય થઈ ગયો હોય છે એટલે કે લગ્ન થઈ ગયા હોય છે ત્યારે રાજા જે સિદ્ધરાજ જયસિંહે ઘેરો લગાવ્યો હોય છે. એક વર્ષ થાય, બે વર્ષ થાય, પાંચ વર્ષ થાય, એ રીતના 11 વર્ષ થઈ જાય છે ત્યાં સુધી સિદ્ધરાજ જયસિંહ પોતાના રાજ્યમાં પાછા ફરતા નથી માત્ર રાણકદેવી માટે.
ત્યારબાદ 11 વર્ષો થઈ ગયા હોય છે ત્યારે રા ખેંગારના જે બે ભાણિયા હોય છે તેઓનું નામ હોય છે દેશળ અને વિશળ. આ દેશળ અને વિશળ એક દિવસે બહાર આવેલા હોય છે અને તે બંને એને પૂછે છે કે તમારે શું થાય કે રા ખેંગાર અમારે મામા થાય, કે અમારે એમની સાથે મળવું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ એવું કહે છે. ત્યારે રાજા સિદ્ધરાજ જયસિંહ જેવા કિલ્લાની અંદર પ્રવેશે, તરત જ પોતાનું સૈન્ય લઈને ઉપરકોટના જે કિલ્લાનું જે મેદાન હોય છે એ મેદાનની અંદર એટલે કે પટરાંગણની અંદર યુદ્ધ થાય છે. જે જૂનાગઢના રાજા રા ખેંગાર હતા જે યુદ્ધમાં ઉતરીને કેસરિયા કરે છે અને સિદ્ધરાજ જયસિંહ અને રા ખેંગાર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. રા ખેંગાર અંતે હણાય છે એટલે કે સિદ્ધરાજ જયસિંહ રા ખેંગારને મારી નાખે છે. સમગ્ર વાતાવરણ ખૂબ જ દુઃખમય ભર્યું થઈ જાય છે. ચારે તરફ લાશો પડેલી હોય છે. ત્યારે રાણકદેવી મહેલની બહાર આવે છે અને સિદ્ધરાજ જયસિંહ અને રાણકદેવી પોતાની એક બંનેની સામે જોઈ રહેલા હોય છે. ત્યારે એક નાનકડું બાળક રાણકદેવીની સાથે મા પોકારતું આવે છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહ એટલા ક્રૂર અવસ્થામાં હતા કે રાણકદેવીના પુત્રનું મસ્તક કાપી નાખે છે. આ જોઈને રાણકદેવીથી સહેવાયું નહીં. હવે રાણકદેવીને સિદ્ધરાજ જયસિંહ પોતાની સાથે પાટણ લઈ જવા માંગતો હતો, પરંતુ રાણકદેવી પોતાના સતીવ્રતાને નારી તરીકે સાચા જવાબ આપતા હતા, પણ સિદ્ધરાજ જયસિંહ માને નહીં. ત્યારે રાણકદેવી જે ગિરનાર હતો ગિરનારને કહે છે, શું કામ તું આટલો અડીખમ ઉભો છે ગિરનાર? અહીંયા જૂનાગઢનો રા હણાયો છે અને મારા બાળકની પણ હત્યા થઈ છે. ત્યારે એવું કહેવાય છે કે રાણકદેવીના શબ્દો સાંભળી ગિરનાર ડોલવા માંડ્યો હતો અને તેના પથ્થરો જે હતા તે નીચે પડવા માંડ્યા હતા. જ્યારે પાટણ રાજા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને લઈ જતા હતા જૂનાગઢમાંથી, ત્યારે રાણકદેવી પોતાના હાથ આ ગિરનાર ઉપર અહીંયા નીચે મૂકે છે. ત્યારે જે ગિરનાર હતો એ શાંત થઈ જાય છે. ત્યારે આગળ જતા ઘણી વાર રાણકદેવી સિદ્ધરાજ જયસિંહને સમજાવે છે આવું ના કરો, પરંતુ સિદ્ધરાજ જયસિંહ કઈ માનવા તૈયાર નહોતા. ત્યારે રાણકદેવી વઢવાણ ખાતે પહોંચે છે, રાણકદેવી અને સિદ્ધરાજ જયસિંહ. ત્યારે રાણકદેવી આ જે વઢવાણ હતું ત્યાં સતી થઈ જાય છે અને સિદ્ધરાજ જયસિંહના હાથમાં કશું આવતું નથી. ત્યારે રાણકદેવી આ વઢવાણ ભોગાવો જે નદી છે તેને શ્રાપ આપે છે અને સિદ્ધરાજ જયસિંહને પણ શ્રાપ આપે છે, તમે સંતાન વિહોણા રહેશો. અને ભોગાવો નદીને શ્રાપ આપે છે કે આ નદીમાં ક્યારે એક જળ રહેશે નહીં, પાણી રહેશે નહીં. આવી રીતે રાણકદેવી સતી થઈ જાય છે અને સિદ્ધરાજ જયસિંહને ખૂબ જ અફસોસ થાય છે. તમે આ ડિસ્પ્લે ઉપર જે મંદિર જોઈ રહ્યા હશો, આ મંદિર રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીની યાદમાં બંધાવ્યું હતું. હાલ તમે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જાઓ ત્યારે તમને આ રાણકદેવીનું મંદિર જોવા મળે છે. મિત્રો, જો તમને આ ઐતિહાસિક વાર્તા સારી લાગી હોય તો તમે અવશ્યથી લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો. મને સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.